ગુજરાતમાં બનતા દુષ્કર્મના બનાવોને પગલે સુરતમાં આમ આદમી પાર્ટીએ આજે વિરોધ નોંધાવ્યો હતો. કાળા કપડાં પહેરી અને કાળી પટ્ટી ધારણ કરીને આપ દ્વારા ચાર રસ્તા પર વિરોધમાં ઉતરી પડ્યા હતા. આ રેલીમાં ગૃહમંત્રી, શરમ કરો, તમારા રાજ્યમાં દીકરીઓને ડર લાગે છે સહિતના પોસ્ટર અને બેનરો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત ગૃહમંત્રી હરસંઘવીના રાજીનામાની માંગ કરી હતી. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું હતું કે જો તમારાથી મહિલાઓની સુરક્ષા ન થતી હોય તો તમને એ ખુરશી પર બેસવાનો કોઈ હક નથી. સુરત શહેરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગૃહમંત્રી હરસંઘવી અને ભાજપ વિરુદ્ધના નારા અને બેનર પોસ્ટર સાથે રેલી યોજવામાં આવી હતી. કાળા કપડાં પહેરીને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચીને રામધૂન અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ ઉપરાંત વડોદરાની દીકરીને ન્યાય આપો અને ગૃહમંત્રી ફાંકા, ફોજદારી બંધ કરો અને ગૃહમંત્રી શરમ કરો, ગૃહમંત્રી તમારા રાજ્યમાં દીકરીઓને ડર લાગે છે અને નિષ્ફળ, ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરો તેવા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત પણ કરી હતી. કેટલાક કાર્યકર્તાઓની તો ટીંગાટોળી કરીને અટકાયત કરવી પડી હતી. આપ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરત શહેર મહિલા મોરચા દ્વારા કલેક્ટર કચેરીએ હર્ષભાઈ સંઘવીના રાજીનામાની માંગ સાથે જઈ રહ્યા છે. ગુજરાતની અંદર રોજે રોજ મહિલાઓની છેડતીના બનાવો બનતા હોય, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ તો એક પછી એક દુષ્કર્મના બનાવ બની રહ્યા છે. બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે મહિલાઓ સુરક્ષિત છે, મોડે સુધી ગરબા રમી શકે છે. બીજી બાજુ વડોદરાની અંદર ગરબા રમવા ગયેલી દીકરી પર સામૂહિક દુષ્કર્મ થાય છે. આ પ્રકારની ઘટના બની જતાં પણ આ બાબતે ગૃહ મંત્રાલય ચૂપ છે અને હર્ષભાઈ સંઘવી ચૂપ છે. ભાજપના મહિલા મોરચો અને બધા ચૂપ છે. આની અંદર દાહોદની અંદર 5 વર્ષની બાળકીની હત્યા થઈ હતી અને સુરેન્દ્રનગરની અંદર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે. આટલી બધી ઘટનાઓ બને છે અને મહિલાઓ અસુરક્ષિત છે, છતાં પણ ભાજપના નેતાઓ ચૂપ છે અને ગૃહમંત્રી પણ હાલ ચૂપ દેખાઈ રહ્યા છે. મોનાલી હિરપરા છે અને હું વોર્ડ 2 મોટાવરાછાની કોર્પોરેટર છું. આપણે ખરેખર આજે જ્યારે ગુજરાતમાં રહીએ છીએ ત્યારે ગુજરાત મહિલા સુરક્ષાની વાત કરે છે, મહિલા સશક્તિની વાત કરે છે, ત્યારે ખરેખર આપણે શરમ કરવી જોઈએ કે આજે આપણે ગુજરાતમાં ડેઇલી પેપરમાં જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ બાળા વિખાઈ રહી છે, કોઈ 5 વર્ષની બાળાનો બલાત્કાર થાય છે, કોઈ 10 વર્ષની બાળાનો બલાત્કાર થાય છે. તો અહીંયા મહિલા ક્યાં સુરક્ષિત છે? આપણે હમણાં જોઈએ કે વડોદરામાં જે એક બલાત્કારની ઘટના બની, દાહોદમાં એક છેડતીની ઘટના બની, જ્યારે આપણે જોઈએ છીએ કે ન્યૂઝમાં ડેઇલીની 5 થી 6 બલાત્કારની ઘટનાઓ હોય છે, તો આ ગુજરાત ક્યાં સુરક્ષિત છે? આજે હર્ષંગી કોઈ પણ ઘટનાઓ બને તો એમ કહે છે કે સવાર થાય ત્યાં છોડવામાં નહીં આવે, સવારનો સૂરજ દેખાડવામાં નહીં આવે. તો બલાત્કારીઓને કેમ છોડવામાં આવે છે, કેમ નજરઅંદાજ કરવામાં આવે છે? અને ક્યાંક ને ક્યાંક જયારે આ બલાત્કારી, જયારે કોઈ ગુનેગારી કોઈ જોડાયેલો હોય ને, તો આપણે ખરેખર જોઈએ છે પેપરમાં કે એ ભાજપ સરકાર સાથે જોડાયેલો જ હોય છે. એનો મતલબ તો એવું થયું ને કે તમે અપરાધીઓને પનાહ આપો છો કે અપરાધીઓને તમે બચાવવાની કોશિશ કરો છો. આજે એ જ માંગ સાથે કે જો તમે મહિલાઓની સુરક્ષા ન કરી શકતા હોય અને મહિલાઓને આગળ ના વધારી શકતા હોય ને, તો ખરેખર તમારે તમારા પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ.